નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય SPCC ધોરણ 11, એમાં SP વિભાગની અંદર ચેપ્ટર 2 કંપની સેક્રેટરી વિશે અભ્યાસ કરીએ છીએ. આ કંપની સેક્રેટરીની અંદર આજે તમારે પ્રશ્ન ભણવાનો છે 2.4.1, જેમાં સેક્રેટરીની સત્તાઓ અને સત્તાની મર્યાદાઓ સમજવાની છે. આમ તો એકદમ સરળ રહેલી છે, સેક્રેટરી પાસે કઈ કઈ સત્તાઓ છે તે અને એ સત્તાની કેટલીક મર્યાદાઓ છે, એટલે કે સેક્રેટરી કેવા કામ ન કરી શકે. તો એ બંનેમાં તમને કોઈ પણ ચાર કે પાંચ સત્તાઓ યાદ હોવી જોઈએ અને ચાર કે પાંચ મર્યાદાઓ પણ યાદ હોવી જોઈએ. સત્તા અને મર્યાદા બે માર્કમાં મોટે ભાગે પૂછાતી હોય છે, કાં સત્તાઓ બે માર્કમાં પૂછાય, કાં મર્યાદાઓ બે માર્કમાં પૂછાય. જો ત્રણ માર્કમાં પૂછાય તો બંને પણ પૂછાય, એટલે ઓછામાં ઓછા ચાર પોઈન્ટ તમારે યાદ રાખવા. હવે સમજીએ એ પહેલાં સેક્રેટરીનો અર્થ. સેક્રેટરીનો અર્થ તમને ખ્યાલ જ છે કે સેક્રેટરી એટલે કંપની વતી પત્ર વ્યવહાર કરનાર, ગુપ્ત નોંધ રાખનાર અને વહીવટી કાર્યભાર સંભાળનાર વ્યક્તિ એટલે કંપનીનો સેક્રેટરી. બે પ્રકારના સેક્રેટરી હોય, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. ચલો સેક્રેટરી પાસે સત્તાઓ સમજીએ. કઈ કઈ સત્તાઓ સેક્રેટરી પાસે હોય છે? આમ જોઈએ તો સેક્રેટરીને કંપની ધારા મુજબ કોઈ સત્તા મળતી નથી. ચલો કેના ધારા મુજબ? કંપની ધારા મુજબ કોઈ સત્તાઓ મળતી નથી. તો સેક્રેટરીને સત્તાઓ મળે છે કેના દ્વારા? તમને ખબર છે કે KMPની અંદર બીજું સ્થાન ધરાવે છે, બરાબર. આ સેક્રેટરીને સત્તાઓ કેના દ્વારા મળે છે? તો કે સંચાલક મંડળ દ્વારા. કેના દ્વારા? સંચાલક મંડળ દ્વારા, બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા. એના હાથ નીચે સેક્રેટરી કામ કરે છે, એટલા માટે સંચાલક મંડળ દ્વારા કેટલીક સત્તાઓ સોંપવામાં આવતી હોય છે. એનો મતલબ એમ થયો કે સેક્રેટરી પાસે જેટલી સત્તાઓ છે એ બધી સત્તાઓ કોના દ્વારા મળી છે? તો કે સંચાલક મંડળ દ્વારા. સંચાલક મંડળે કીધું હોય એવું કામ કરી શકે, સંચાલક મંડળે ન કીધું હોય એવું કામ ન કરી શકે. હવે સંચાલક મંડળ એને કઈ કઈ સત્તાઓ સોંપી શકે છે? રેડી? ચલો પહેલો પોઈન્ટ, દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા. ક્યારે? તો કે તમને ખબર છે કંપનીને બે પ્રકારના પ્રમાણપત્ર મેળવવા પડતા હોય છે, એક ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર. તમને ખ્યાલ છે કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર અને નોંધણીનું પ્રમાણપત્ર, જ્યારે તમારે આવેદનપત્ર, નિયમનપત્ર અને એ તૈયાર કરશો ને પહેલાં કંપનીની અંદર, ત્યારથી જ તમારે જો બધી જ સત્તાની મર્યાદાની અંદર આવેદનપત્ર અને નિયમનપત્રની અંદર એની કામગીરી થતી હશે તો જ કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળશે અને તો જ કંપનીને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળતું હોય છે. તો જ્યારે કંપનીને આવું નોંધણીનું પ્રમાણપત્ર કે ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે છે તો એ એવા દસ્તાવેજોની રજિસ્ટર ઓફિસે નોંધણી કરાવવાની સત્તા કોને સોંપવામાં આવી છે? તો કે સેક્રેટરીને. એટલે સેક્રેટરી છે એ પ્રમાણપત્ર જે મળે છે એની એવા દસ્તાવેજોની નોંધણી કરાવી શકે છે, એવી એને સત્તા આપી છે. કોણે? સંચાલક મંડળે. એટલે કે દસ્તાવેજોની નોંધણી કરવાની સત્તા એક. આગળનો બીજો પોઈન્ટ, જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ રાખવાની અને અંકુશ રાખવાની સત્તા. તમને ખ્યાલ હોય તો સેક્રેટરી જે છે એ ખાતાકીય વડો ગણાય છે. સેક્રેટરી છે એટલે કે વહીવટી વડો ગણાય છે, એટલે કે વહીવટી કાર્યોની અંદર એને સારામાં સારો હોદ્દો પ્રાપ્ત થયો હોય એવું કોઈ વ્યક્તિ હોય તો એ સેક્રેટરી છે. એટલે કાર્યાલયનો વહીવટી વડા હોવાને નાતે જે જુદા જુદા અલગ અલગ પ્રકારના કાર્યાલયમાં ખાતાઓ હોય છે એ ખાતાઓ ઉપર શું રાખવાની? તો કે દેખરેખ રાખવાની. અને એ ખાતાઓ ઉપર શું રાખવાનું? અંકુશ રાખવાનું. અહીંયા અંકુશ રાખવાનો મતલબ રૂબાબ જમાવો એવો નથી. અંકુશનો મતલબ છે કે ત્યાં કર્મચારીઓને કે જેને કંઈને પ્રશ્ન હોય એનું પ્રશ્નનું સોલ્યુશન કરવાનું, એને માર્ગદર્શન આપવાનું, એના ઉપર દેખરેખ રાખવાની, આવો હેતુ રહેલો છે. એટલે આમ ખાતા ઉપર દેખરેખ રાખવાની અને અંકુશ, બે પોઈન્ટ ભણ્યા. દસ્તાવેજોની નોંધણી કરાવવાની સત્તા, ખાતાઓ ઉપર દેખરેખ રાખવાની સત્તા. આગળ વધીએ, ત્રીજો પોઈન્ટ, શેર. શેર તમને ખબર છે માલિકીની મૂડીને નાના નાના ટુકડામાં વિભાજિત કરે, દરેક એક ટુકડાને શેર કહેવાય. શેર કેવી મૂડી છે? માલિકીની મૂડી છે. હવે આવા શેર બહાર પાડવાની વાત હોય, શેરની વહેંચણી કરવાની હોય, શેરની ફાળવણી કરવાની હોય, શેરના હપ્તા ન ભરે તો શેરની જપ્તી કરવાની હોય, શેરના હપ્તા મંગાવવાના હોય અને શેરની ફેરબદલી પણ કરવાની હોય. એક શેર ધારક છે એ બીજા કોઈની શેર વેચી પણ શકે છે.
તો આમ વહેંચણી હોય, જપ્તી હોય, ફાળવણી હોય, હપ્તા મંગાવવાના હોય, એની ફેરબદલી કરવાની હોય, આવા બધા કામ જ્યારે કરવાના હોય ત્યારે એમાં કંપની વતી સેક્રેટરી સહી કરી શકે છે. બહુ મસ્તીનો પોઈન્ટ છે. અગાઉ 12માં પણ તમને કામ આવશે કે સેક્રેટરીની સત્તાઓની અંદર શેરની વહેંચણી, શેરની જપ્તી, શેરની ફાળવણી, શેરના હપ્તા મંગાવવા હોય, શેરની ફેરબદલી કરવી હોય, એમાં સેક્રેટરી કંપની વતી સહી કરી શકે છે. જો સંચાલક મંડળે સત્તા સોંપી હોય તો એ કંપની વતી સહી પણ કરી શકે છે. આગળ તમને ખ્યાલ જ છે, જે મહત્ત્વનો પોઈન્ટ છે, વ્યાખ્યામાં પણ આપણે આવરી લેતા હોઈએ છીએ એવો પોઈન્ટ, કે કંપની વતી પત્રવ્યવહાર કરવાની સત્તા રહેલી છે. કંપની વતી શું કરી શકે છે? સેક્રેટરી પત્રવ્યવહાર કરવાની એની પાસે સત્તા રહેલી છે. આગળનો પોઈન્ટ, એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા કંપની વતી જે છે સેક્રેટરી, સેક્રેટરી કંપનીનો એક એજન્ટ વતી શું કરી શકે છે? એ કંપનીનો એજન્ટ તરીકે કાર્યવાહી કરી શકે છે. તો આમ એને સત્તા સોંપવામાં આવી છે સંચાલક મંડળ દ્વારા કે કંપની વતી ગમે ત્યાં એજન્ટ તરીકેની કામગીરી કરી શકે છે, પત્ર વ્યવહાર કરી શકે, એજન્ટ તરીકે કામ કરી શકે, શેરની ફાળવણીમાં એમાં સહી કરી શકે, ખાતાઓનો શું કરી શકે, ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખી શકે અને દસ્તાવેજોમાં નોંધણી કરી શકે. આગળ વધીએ. કંપનીને સાંભળજો કે સંચાલક મંડળે સોંપેલી સત્તા હોય એ મુજબ એ કામગીરી કરતા હોય. હવે સંચાલકોએ સોંપેલી સત્તામાં રહીને કામ સેક્રેટરી કરે અને કોઈ પ્રકારની નુકસાની જાય કંપનીને, તો એ સેક્રેટરી જવાબદાર કે કંપની જવાબદાર? તો કે એની અંદર કંપની જવાબદાર બને છે, સેક્રેટરી નહીં. કેમ? તો કે સેક્રેટરીએ તો સંચાલક મંડળના જેટલી સત્તા સોંપી છે, જેમ કહ્યું છે એમ કામ કર્યું છે, તેમ છતાં નુકસાની ગઈ તો એમાં કંપનીને જવાબદાર ઠેરવી શકે છે સેક્રેટરી. એની પાસે સત્તા છે કે મેં મારી રીતે નહીં, સંચાલક મંડળોએ સોંપ્યું એ મુજબ કામ કર્યું છે, એટલા માટે એમાં જવાબદાર કોને? તો કે કંપનીને જવાબદાર ઠેરવી શકે છે, એમાં સેક્રેટરી જવાબદાર બનતો નથી અને એવી એને સત્તા આપેલી છે. આગળ વાત કરીએ તો સંચાલક મંડળે સોંપેલા કાર્યો કરવાની સત્તા. તદુપરાંત કંપનીની અંદર ઘણા બધા કાર્યો કરવાના હોય, વાટાઘાટો કરવાની હોય, કરારો કરવાના હોય, દસ્તાવેજોની નોંધણી, નીતો શબ્દ આવી ગયા છે, શેરની જપ્તી, શેરની ફાળવણી હોય, સભ્યપદને હોય, સભાઓ અંગેની કામગીરી હોય, મીડી સભાની આયોજન કરવાનું હોય, મિનિસ્ટ રાખવાની હોય, એવા ઘણા બધા કાર્યો છે. કંપનીના વિકાસના લગતા કાર્યો હોય, કંપનીને માર્કેટિંગને લગતા કાર્યો હોય, આવા બધા જેટલા સંચાલક મંડળે સોંપેલા હોય એવા કાર્યો કરવાની સત્તા સેક્રેટરી પાસે રહેલી છે. રિવિઝન, દસ્તાવેજોમાં નોંધણી કરવાની સત્તા, જુદા જુદા ખાતાઓ ઉપર દેખરેખ અને અંકુશ રાખવાની સત્તા, શેરની વહેંચણી, શેરની ફાળવણી, શેરની જપ્તી ઉપર કંપની વતી સહી કરવાની સત્તા, કંપની વતી પત્ર વ્યવહાર કરવાની સત્તા, એજન્ટ તરીકે કાર્ય કરવાની સત્તા, કંપનીને જવાબદાર ઠેરવવાની સત્તા અને સંચાલક મંડળે સોંપેલા હોય એવા કાર્યો કરવાની પણ સત્તા રહેલી છે. હવે સેક્રેટરી પાસે સત્તાની મર્યાદાઓ, એટલે કે કેવું કાર્ય સેક્રેટરી ન કરી શકે, તો એ સત્તાની મર્યાદાઓ કઈ કઈ, કેવું કામ સેક્રેટરી ન કરી શકે એની પાસે મર્યાદા. એનો મતલબ એમ થાય કે જે વ્યક્તિ જે ન કરી શકે એની મર્યાદા હોય. રેડી? તો અહીંયા સેક્રેટરી શું ન કરી શકે એની મર્યાદાઓ કઈ કઈ છે તો સાંભળજો. પોતાની ઈચ્છા મુજબ સભા ન બોલાવી શકે. સેક્રેટરી છે, સંચાલક મંડળ કે તો સભા બોલાવી શકે, પણ સેક્રેટરી એમ કે ચલો કાલ સભા બોલાવી છે એવી એની પાસે સત્તા નથી, તો એની મર્યાદા છે કે એને આઈડિયા હોય કે આપણે આ નિર્ણય માટે સભા બોલાવી છે, પણ સેક્રેટરી પોતાની રીતે સભા બોલાવી શકે નહીં. એટલે સભા પોતાની રીતે ન બોલાવી શકે, એક મર્યાદા. બીજું, કંપની વતી ઉછીના નાણાં ન લઈ શકે. સાંભળજો, કોઈ કંપની વતી જે છે કંપની માટે છે, કંપનીના હેતુ માટે છે, એ કંપની વતી કોઈ પાસેથી ઉછીના નાણાં ન લઈ શકે. હું એ કંપનીનો સેક્રેટરી છું, કંપનીમાં 1 કરોડ રૂપિયાની જરૂર છે, એટલા માટે તમે કંપનીને આટલું વ્યાજ લઈ લેજો, પણ અમારી કંપનીના નામે આટલા પૈસા આપો. આવા ઉછીના નાણાં સેક્રેટરી છે એ લઈ શકતો નથી. રેડી? હવે આગળ વધીએ. ત્રીજો પોઈન્ટ, સત્તા વગર કરાર ન કરી શકે. હા, સંચાલક મંડળે સત્તા સોંપી હોય એવા કરાર કરી શકે. અહીં આવ્યું હતું ને, કરારો કરી શકે છે, પણ કંપનીની અંદર સત્તા વગર સેક્રેટરી જે છે એ કોઈ સાથે કરાર કરી શકતા નથી. હા, સંચાલક મંડળે કીધું હોય એવું કરાર કરી શકે, પણ સત્તા વગર અન્ય કોઈ કરારો કરી શકતો નથી. પાછું રિપીટ કરીએ 3 પોઈન્ટનું. શું ન કરી શકે? સભા ન બોલાવી શકે ઈચ્છા મુજબ,
બીજું ઉછીના નાણાં ન લઈ શકે, ત્રીજું કરાર ન કરી શકે. ત્રણ પોઈન્ટ થયા. આગળ વધીએ. નીતિ વિશે નિર્ણયો ન લઈ શકે. સાંભળજો, અહીંયા તમે સત્તાની અંદર લખી શકો કે નીતિ વિષયક નિર્ણયોમાં સંચાલકોને મદદ કરી શકે. સત્તા છે સેક્રેટરી પાસે. હજી એકવાર સાંભળજો, નીતિ વિષયક નિર્ણયો લેવામાં શું કરી શકે? તો કે મદદ કરી શકે. પણ હા, નીતિ વિષયક નિર્ણય ન લઈ શકે. નિર્ણયો લેવામાં મદદ કરી શકે પણ નિર્ણયો લઈ શકે નહીં. ખાસ યાદ રાખજો, નીતિ વિશે નિર્ણયો ન લઈ શકે. સંચાલક મંડળે કીધું હોય એવા નિર્ણયો લે મદદ કરી શકે, પણ નીતિ વિશે નિર્ણય લેવાની સત્તા સેક્રેટરી પાસે નથી, એ ઉચ્ચ સપાટીએ સંચાલક મંડળ પાસે રહેલી છે. આગળનો પોઈન્ટ, સત્તા વગરના કરાર કરે તો એને બંધન કરતા નથી. કે છે તો યાદ રાખજો, સત્તા વગરના કરાર કરે તો સેક્રેટરીને બંધન કરતા છે, પણ કોને? તો કે કંપનીને બંધન કરતા નથી. જો સત્તા વગરના કોઈ કરાર કરીને આવે તો એ કંપનીને બંધન કરતા નથી, સેક્રેટરીએ ભોગવવાનું રહે. એટલે આવા સેક્રેટરીના સત્તા વગરના કોઈ કરાર કરે એમાં કંપની બંધન કરતા નથી, એટલે કંપની જવાબદાર રહેતી નથી. બીજું, જાહેર જનતાને સત્તા વગર શેર ન આપી શકે. સેક્રેટરીની મર્યાદા છે, શેરની જપ્તી, શેરની વહેંચણી, શેરની ફાળવણી, એ બધામાં શું કરી શકે? કંપની વતી સંચાલક મંડળે સોંપેલી હોય તો સહી કરી શકે, પણ જાહેર જનતાને સત્તા વગર શેર ન આપી શકે. પોતે જ શેર કંપની વતી બહાર પાડે અને શેર જાહેર જનતાને આપી દે એવું કરી શકાતું નથી, એની મર્યાદા છે. પાછું ઝડપથી રિપીટ, ઈચ્છા મુજબ સભા બોલાવી શકે ના, કંપની વતી ઉછીના નાણાં મેળવી શકે ના, કરારો કરી શકે ના, નીતિ વિષયક નિર્ણયો લઈ શકે ના, સત્તા વગરના કરારો કરે તો કંપનીને બંધન કરતા નથી, અને જાહેર જનતાને શેર વેચી શકે તો કે ના, આવી એની પાસે સત્તા રહેલી નથી. એટલે કે સત્તાની મર્યાદાઓ છે. તો આ હતો સેક્રેટરીની સત્તાઓ અને સત્તાની મર્યાદાઓ. કોઈ પણ ચાર પાંચ તમારે યાદ રાખી લેવી, પાકા ચોપડામાં લખી નાખવી, અને આના આધારે પાચક જેવા ટૂંકા પ્રશ્નો હોમવર્કમાં લખવા. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.